નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ. જ્યારે વાત આવે કે 5 રાજ્યોના વિધાનસભાની ચૂંટણીના પરિણામની, તો કદાચ કહેવામાં આવે છે કે કોઈએ પણ ના ધાર્યું હોય. કારણ કે હા, સીટ આવશે એ નક્કી હતું, સીટ વધારે આવશે એ નક્કી હતું, પરંતુ જે પ્રમાણે જે પરિણામ આવ્યા છે એણે કહી શકાય કે એક બાજુ જે અત્યાર સુધી જે લોકોમાં જે મજાક બની બેઠી હતી, પરંતુ એ મજાક હવે હકીકત બની. અને હકીકત એ બની કે દેશનું સૌથી મોટું રાજ્ય એટલે કે રાજસ્થાનમાં ફરી એકવાર કોંગ્રેસ છે તે હવે આવવાનું નક્કી થઈ ગયું છે, ફાઇનલ થઈ ગયું છે. તો સાથે જ વાત કરીએ તો દેશનું દિલ એવા મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસનું શાસન નક્કી થયું છે. અને જો છત્તીસગઢની વાત કરીએ તો ત્યાં પણ ફરી એકવાર કોંગ્રેસ સત્તા બનાવવા જઈ રહી છે. આજે આપણે એ વિષય પર તો ચર્ચા કરવી છે કે કોંગ્રેસે ક્યાંક મહેનત કરી છે અને તેનો રંગ હવે દેખાય છે. અને અત્યાર સુધી જે ભારતનો નકશો હતો કે જ્યાં બધે જ જે પ્રમાણે કેટલાક રાજ્યોની વાત કરતા કે જ્યાં કોંગ્રેસ અને કેટલીક પ્રાદેશિક પક્ષો હતા, એ સિવાય જો વાત કરીએ તો ભગવો કલર દેખાતો હતો. પરંતુ એ ભગવાની બદલે હવે બ્લુ કલરનો એક પટ્ટો એ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જોવા મળે છે. લોકોનું એવું પણ કહેવું છે કે જે ભારતીય જનતા પાર્ટીનો અહંકાર હતો તે દૂર થયાની આ નિશાની છે અને તેને કારણે રંગ છે તે બદલાયો છે. એક આ બાબત થઈ. બીજી એક બાબત એ છે કે હવે જ્યારે કોંગ્રેસ પાસે આ સત્તા આવે છે, આ 3 મહત્ત્વપૂર્ણ રાજ્યો હવે જ્યારે સર કરવામાં આવ્યા છે, ત્યારે વિધાયક દળ શું કહે છે, તેમના મુખ્યમંત્રી કોણ હોવા જોઈએ, કે પછી હાઈકમાન્ડ દર વખતની જેમ નક્કી કરે છે. એટલે વિધાયક દળની જે કદાચ નીતિ રીતિ હોય કે જે કદાચ સીએમનો કેન્ડિડેટ હોય શું ખરેખર તે બને છે કે નહીં, પણ એના માટે થોડોક સમય આપણે ચોક્કસથી રાહ જોવી પડશે. ત્યારે સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે આ જે 3 મહત્ત્વપૂર્ણ દાવેદારો, જો વાત કરીએ આ જે 3 રાજ્યો કે જ્યાં કોંગ્રેસે સરકાર બનાવી છે, તો સૌથી પહેલાં જોઈએ આ એક અહેવાલ. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રી પદના એલાનને લઈને બેઠકોનો ધમધમાટ તેજ થઈ ગયો છે. કોંગ્રેસ ત્રણેય રાજ્યમાં ડેપ્યુટી સીએમ બનાવવા માટે વિચાર કરી રહી છે. મધ્યપ્રદેશમાં કમલનાથ અને રાજસ્થાનમાં અશોક ગેહલોત મુખ્યમંત્રી પદના દાવેદાર છે, જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલટ નાયબ મુખ્યમંત્રી બનાવવા માટે કોંગ્રેસને મુશ્કેલી થઈ શકે છે. કારણ કે બંને નેતાઓ મુખ્યમંત્રી સિવાય અન્ય કોઈ પદ સ્વીકારવા તૈયાર નથી. રાહુલ ગાંધીએ ગુરુવારે દિલ્હીમાં જણાવ્યું હતું કે પક્ષના કેટલાક નેતાઓ અને ધારાસભ્યો તેમજ કાર્યકરો પાસેથી ઇનપુટ લઈ રહ્યો છું, મુખ્યમંત્રીનું નામ જલ્દી જ જાહેર કરીશું. રાજસ્થાનમાં મુખ્યમંત્રીની પસંદગીને લઈને કોંગ્રેસ હજી સુધી કંઈ નક્કી કરી શકતી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા પર કામ કરી રહી છે. આ બધાની વચ્ચે આજે અશોક ગેહલોત અને સચિન પાયલટે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. રાહુલની સાથે સવારના નાસ્તા દરમિયાન આ મુદ્દાને લઈને બેઠકમાં ચર્ચા થઈ હતી. તમામ ધારાસભ્યોને જયપુર નહીં છોડવાનું જણાવી દીધું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમના નામને લઈને રાહુલના ઘરે બેઠક યોજાઈ હતી, તેમાં પ્રિયંકા ગાંધી પણ તેમાં હાજર રહ્યા હતા. સુપરવાઇઝરોએ રાહુલને ત્રણેય રાજ્યો અંગેનો રિપોર્ટ સોંપી દીધો છે. મધ્યપ્રદેશથી કમલનાથ જ્યોતિરાદિત્ય અને રાજસ્થાનથી અશોક ગેહલોતની સાથે સચિન પાયલટ સવારે જ દિલ્હીમાં પહોંચી ગયા હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો મહત્વની બાબત એ છે કે આ જ્યારે 3 જે મોટા રાજ્યો છે તેમાં કહી શકાય કે જે પ્રમાણે કોંગ્રેસે ક્યાંક જીત હાંસલ કરી છે, ત્યારે હવે સવાલ એ છે કે પછી જે પ્રમાણે જો રાજસ્થાનની વાત કરવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે જે પ્રદેશ અધ્યક્ષ તરીકે જો વાત કરવામાં આવે તો સચિન પાયલટે પણ એટલી જ મહેનત કરી હતી. યુવા નેતા હતા, તેમના બેકગ્રાઉન્ડની પણ જો વાત કરવામાં આવે તો વર્ષો જૂનો અનુભવ છે, નહીં માત્ર તેમનો પરંતુ તેમના પિતા એટલે કે રાજેશ પાયલટ પણ એક પ્રકારે વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા હતા. તો બીજી બાજુ જોવામાં આવે તો એવા જ મહત્વપૂર્ણ કહી શકાય કે જે 2 વાર મુખ્યમંત્રી પણ 1998 અને 2008માં રાજસ્થાનના મુખ્યમંત્રી બનેલા તેવા અશોક ગેહલોત પણ એક દાવેદાર તરીકે જોવામાં આવે છે. વિધાયક દળની જે બેઠક છે તે પણ એટલું બહુ જ મહત્વ ધરાવે છે. ત્યારે બેઠકમાં શું નિર્ણય લેવા છે એવું પણ આપણે જોયું છે આજે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન બંનેમાં જે નેતાઓ છે, જો મધ્યપ્રદેશની વાત કરીએ તો જ્યોતિરાદિત્યને આપણે એક બાજુ જોઈએ અને બીજી બાજુ કમલનાથને, તો તેમના ટેકેદારોમાં તો આજે ક્યાંક અથડામણ જેવી ઘટનાઓ પણ જોવા મળી છે. કારણ કે એક પ્રકારે એમની ઈચ્છા હોય કે હવે યુવા નેતાને તક આપવી જોઈએ, અને ખાસ તો બાબત એ પણ છે કે યુવા નેતાઓએ પણ એટલી મહેનત કરી છે એટલે લોકોનો એક પ્રકારે એ જે આક્રોશ છે તે પણ આપણે અચાનક આ રીતે શાંત ના પાડી શકીએ. તો આ જ વિષય પર આજે આપણે
चर्चा करवी छे के बधा ज निर्णय शुं मात्र हाईकमांड लेशे के पछी विधायक दळनी जे मीटिंगमां निर्णय लेवामां आवे छे तेने पण क्यारेक शिरोमान्य गणवामां आवे। तो आज विषय पर आज आपणे चर्चा करवी छे त्यारे स्टूडियोमां आपणी जे साथे छे प्रगतिबेन आहिर आपणी साथे छे के जेवो नेता छे कोंग्रेस। प्रगतिबेन आपનું હાર્દિક સ્વાગત છે। થેન્ક યુ। તેવી જ રીતે જો વાત કરવામાં આવે તો રાજકીય વિશ્લેષક અને રાજકારણના પીડ અનુભવી કહી શકાય તેવા જયવંત પંડ્યા આપણી સાથે છે। જયવંતભાઈ આપનું પણ હાર્દિક સ્વાગત છે। આપણે એમ થતું હશે કે બે પરિચય કરાવવામાં આવ્યા, પ્રગતિબેનનો, જયવંતભાઈનો, ભારતીય જનતા પાર્ટી તરફથી કોણ, તો તેઓને પણ આજે આપણે પ્રયાસ કર્યો હતો કે તેઓ પણ આવે, તેમના પણ કોઈ પ્રવક્તા કે નેતા આવે અને ભારતીય જનતા પાર્ટી તરફથી પણ તેમનો જે વ્યૂ છે, જે મત છે, મંતવ્ય છે તે રજૂ કરે, પરંતુ તેઓ તરફથી કોઈ જુદા જુદા કારણથી આવી શકાયું નથી। એક કારણ ખાસ કરીને અત્યારે લગ્ન ગાળો ચાલી રહ્યો છે અને તેને કારણે પણ શક્ય નથી, આ પણ છે, પરંતુ જે પણ હોય, પણ મહત્વની બાબત એ છે કે અત્યારે જો વાત કરીએ તો આપણી પાસે પ્રગતિબેન આહિર અને જયવંત પંડ્યા છે અને તેમની પાસે આ વિષય પર આપણે ચર્ચા કરીશું। પ્રગતિબેન, સૌથી પહેલાં તો આપને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ કહીશું, કારણ કે જે મહેનત હતી એ રંગ લાવી છે અને પહેલીવાર કહેવાય છે કે જે પ્રમાણે સળંગ એક પછી એક રાજ્ય જે કોંગ્રેસ હારતું આવતું હતું, પરંતુ આજે ત્રણ રાજ્યોમાં જે જીત મળી છે એટલે એક મોટું કમબેક કહી શકાય, શું કહેશો? સૌ પહેલાં આપની પ્રતિક્રિયા। થેન્ક યુ સો મચ નેહલભાઈ। અને લાઈક આજે જે ભારતની જનતાએ, ભારતની પ્રજાએ સાબિત કરી દીધું છે કે હજી લોકશાહી જીવે છે, જે લોકશાહીનું હનન થઈ રહ્યું હતું, જે પ્રજાની સાથે જે છેતરપિંડી થઈ રહી હતી, તો લોકોએ બતાવી દીધું છે કે અમે એ સ્વીકાર નહીં કરીએ। અને હા, ખાસ કરીને અમારા માનનીય અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીજીએ જે મહેનત કરી છે, એમના નેતૃત્વમાં અમારા કોંગ્રેસ પાર્ટીના બધા જ દિગ્ગજ નેતાઓ, યુવા નેતાઓ, કાર્યકરો અને ખાસ કરી અને પાંચે પાંચ રાજ્યની જનતાએ જે સપોર્ટ કર્યો છે અને કોંગ્રેસ પાર્ટીને જીતવા માટે થઈ અને જે સાથ આપ્યો છે એના માટે થઈને હું જનતાનો, કાર્યકર્તાઓનો તેમજ કોંગ્રેસ પાર્ટીના દરેકે દરેક નાનામાં નાના કાર્યકરનો પણ આભાર માનું છું। જી બિલકુલ પ્રગતિબેન, મહત્વની બાબત એ પણ છે કે આ વખતે પહેલીવાર એવું જોવામાં આવ્યું હતું કોંગ્રેસ પાર્ટીમાં કે જે આંતરિક જે ખેંચતાણ હોય કે જે જૂથબંધી હોય એ પણ જોવા ના મળી। અને બીજી એક મહત્વની બાબત એ છે કે એક બાજુ જે પીઢ નેતાઓનો અનુભવ છે, એટલે કે આપણે અશોક ગેહલોત અને કમલનાથની વાત કરીએ તો એ પણ આપણને જોવા મળ્યું, અને સાથે એમની સાથે ખભે ખભા મિલાવીને જો વાત કરવામાં આવે તો યુવા નેતા પણ એટલા જ સાથે જોડાયેલા હતા અને એને કારણે ક્યાંક આ જે સફળતા છે તે મળી છે। તો બીજી બાજુ કેટલીક બાબતો એવી પણ છે કે જે કેટલાક વાયદા હતા વિકાસને લઈને ભારતીય જનતા પાર્ટીના, એ જે ફુગ્ગા હતા એ ક્યાંક ફૂટ્યાની પણ હવા છે। તો સાથે જ જે નોટબંધીને લઈને મુદ્દા છે, બેરોજગારીના મુદ્દા છે, જે કૃષિને લઈને મુદ્દા છે, પાક વીમાના મુદ્દા છે, ખેડૂતોની આત્મહત્યાના મુદ્દા છે, આ કારણે પણ ક્યાંક લોકોને એવું લાગ્યું કે હવે આમાં વધારે સહન થાય એવું નથી અને એને કારણે કદાચ જે જન આક્રોશ છે તે ઈવીએમમાં આપણને જોવા મળ્યો। જયવંતભાઈ, આપની પાસે આવવા માંગુ છું રાજકીય વિશ્લેષક તરીકે। સૌથી પહેલો જે પ્રશ્ન છે તે એ છે કે જંગી બહુમતી મળી ગઈ છે, બસપાએ પણ ક્યાંક ટેકો જાહેર કર્યો છે, સમાજવાદી પાર્ટીએ પણ ટેકો જાહેર કર્યો છે, પરંતુ સામાન્ય રીતે દર વખતની જેમ જોવામાં આવે છે, કોંગ્રેસ પાર્ટી હોય કે બીજી પાર્ટી હોય, વિધાયક દળની બેઠક, અને આ બેઠક નહીં પરંતુ મેરેથોન બેઠક કહીશું, કલાકોના કલાક સુધી ચાલે છે અને તેમ છતાંય નિર્ણય લેવામાં આવતો નથી, અને આ જે બાબત છે એ ક્યાંક જે વોટરો છે, જે મતદાતાઓ છે, એમને ખૂંચે છે કે અમે અમારો જે નેતા પસંદ કર્યો છે, અમે જેને વોટ આપ્યો છે, તો એ માટે આટલી રાહ કેમ જોવાની, શું કહેશો? લોકશાહી, બધા જ પક્ષો વાત કરતા હોય છે કે અમારે ત્યાં લોકશાહી છે, અને ચૂંટણી પહેલાં જો કોઈ એવો બળુકો ઉમેદવાર ન હોય, શિવરાજસિંહ, વસુંધરા રાજે કે કેપ્ટન અમરિંદરસિંહ જેવા, તો એમ કહેતા હોય છે કે લોક ચૂંટણી થાય એ પછી જે ધારાસભ્યો છે એ જ નક્કી કરશે। પરંતુ તમે જુઓ કે એ ચાહે આપણી સ્ક્રીન પર પણ ચાલ્યું કે વિજયભાઈ રૂપાણી વખતે પણ આ જ પ્રકારનો સિનારિયો થયો હતો અને સમંજસ ચાલી હતી, એ નીતિનભાઈનું નામ પણ ડિક્લેર થઈ ગયું હતું ત્યારે પણ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી। પરંતુ ભાજપમાં એક વસ્તુ એ છે કે શિસ્ત ત્યાં હોય છે, એટલે આ પ્રકારની જે અત્યારે
જોવા મળે છે આપણને રાજસ્થાનમાં, ખાસ કરીને એ પ્રકારનું હિંસક વાતાવરણ જોવા નથી મળતું. કોઈ છે ખૂન લોહીથી પત્ર લખે છે તો એકબીજા સાથે ઝઘડા ઉપર ઉતરી આવે છે. આ વાત કોંગ્રેસને જેમણે મત આપ્યા હશે એમને થોડી નિરાશાજનક બની રહેશે, કારણ કે એ સર્વસંમત ઉમેદવાર જો ધારાસભ્યો જ નક્કી કરવાના હોય તો થઈ જવું જોઈતું હતું. એમાં પછી હાઈકમાન્ડની રાહ અથવા તો પછી આટલો બધો સમય જવું જોઈએ? ખરી લોકશાહી તો એને જ કહેવાય. એટલે આમાં વાત એ છે કે હવે ડેપ્યુટી સીએમ કોણ બને એ આખો પ્રશ્ન મામલો અટકાયો એવું લાગે છે. અને સવાલ એ પણ ખરો ને કે જો પછી હાઈકમાન્ડ તરફથી જ એ નિર્ણય લેવાનો હોય તો પછી વિધાયક દળની બેઠક અને આટલા આટલા કલાકો સુધી જે દિવસ રાત મને એક સારી વાત એ લાગી હતી, રાહુલ ગાંધીની કેટલીક બાબતો ભલે એની ટીકા અને એને એક મજાકનું પાત્ર બનાવી દેવો, પરંતુ મેં 2014માં પણ એની એક કેટલીક બાબતો વિશે લખ્યું હતું, એને વખાણી હતી કે જેમ કે એ જે એ વખતે 2014માં ચૂંટણી ઢંઢેરો છે કુલીઓને મળીને કે પછી આદિવાસી લોકોને મળીને કે મહિલાઓને મળીને એમણે નક્કી કરવાનો એક પ્રયત્ન કર્યો હતો. એ પહેલાં એમણે એવો પ્રયત્ન કર્યો હતો કે જે ઉમેદવાર નક્કી થાય એ જેમ અમેરિકામાં નક્કી થતો હોય છે પ્રાઇમરી સીટની જેમ બિલકુલ એ પ્રમાણે નક્કી થતો હોય એને અનુસરાગ્યા, પણ પછી એ પદ્ધતિ અપનાવી નહીં અને એ ચાલુ ન રાખી. એટલે મેં વખાણ કર્યા હતા, મારો કહેવાનો અર્થ એ છે. એટલે હું ટીકા કરું તો કોંગ્રેસના મિત્ર કોઈ પણ હોય એ મને એવી રીતે ન લે કે ભાઈ તમે કોંગ્રેસની જ ટીકા કરો છો. પણ બહુ સ્વાભાવિક છે કે અત્યારે મને અત્યારે એક વાત મને એ ગમી રાહુલ ગાંધીની કે એ એમણે કાર્યકર્તાઓને પૂછતા હતા કે કોણ મુખ્યપ્રધાન બનવા જોઈએ, પરંતુ દુઃખની વાત એ છે કે જો એમણે નિર્ણય કરવાનો હતો તો પછી એટલું પૂછ્યા પછી નિર્ણય થઈ જવો જોઈએ હતો, કારણ કે આજે 48 કલાક વીતી ગયા છે પરિણામ આવ્યાને, અને હજી કારણ કે આપણે વચનો આપ્યા છે હવે લોકો રાહ જોઈ રહ્યા છે કે અમારે, કારણ કે બધે લોન ભરવાની બંધ કરી દીધી છે. છત્તીસગઢમાં તો એવી સ્થિતિ છે કે જે પાક છે એ એમ કે હવે રાહ જોઈ રહ્યા છે કે અમને પણ દાવો પણ હતો ને કે 10 દિવસની અંદર જે દેવું છે તે માફ કરવામાં આવશે. હા, એટલે એ રીતે જોવામાં આવે તો હવે નિર્ણય થઈ જવો જોઈએ ને આજે રાત્રે તો કમસે કમ થઈ જાય એવી આપણે અપેક્ષા જરૂર રાખી છે. જી પ્રગતિબેન. નેહલભાઈ ભાઈએ વાત કરી, જયવંતભાઈએ, પણ હું એક વાત ખાસ કરીશ તમને કે કદાચ અમે ગુજરાતમાં જેમ કે હાર્યા હતા કે જે તે રાજ્યોમાં અમે હારતા હતા ત્યારે પણ અમારા રાહુલજી મીડિયાની સામે આવીને પ્રેસ કોન્ફરન્સ કરી અને બધી જ હારનો ટોપલો પોતાની ઉપર ઓઢી લેતા હતા કે અમારી ક્યાંક ભૂલ રહી ગઈ હશે કે જેથી કરીને પ્રજાએ સાથ નથી આપ્યો. તો આજે તમે જુઓ તો બીજેપીના કોઈ પ્રવક્તા પણ નથી આવતા ચેનલોમાં, અને ઇવન પીએમ મોદી સાહેબ કે એમના અધ્યક્ષ અમિત શાહજી પણ ફેસ નથી કરતા મીડિયાને. તો હું તો ખાલી એટલે એમ નહીં, લગ્ન ગાળો ચાલી રહ્યો છે એ તો ભાઈ જો અમારે નહીં હોય લગ્ન ગાળો, એ તો બધા બહાના છે. પણ બીજા નંબરની વાત કરું તો ભાઈ એક વસ્તુ તો અમે રાહુલજી પાસેથી શીખ્યા છે અને મને રિયલી આજે પ્રાઉડ થાય છે કે હું એ કોંગ્રેસ પાર્ટીનો હિસ્સો છું. હાર્યા પછી કેવી રીતે હસવું અને જીતી ગયા પછી કેવી રીતે વિનમ્ર રહેવું એ અમારા રાહુલજીએ શીખવ્યું છે, એ વાત ફાઇનલ છે. અને રહી વાત અમારા સીએમ ડિક્લેર કરવાની, જેમ જયવંતભાઈએ કહ્યું કે 48 કલાક થયા પછી પણ અમે, જયવંતભાઈ અમારી એક વાત ફાઇનલ છે કે અમે પ્રજાની ઉપર કોઈ પણ એક વ્યક્તિને થોપી બેસાડવા નથી માંગતા કે આ તમારા સીએમ છે ને તમારે એમને જ ફોલો કરવાનું છે. અમે અમારા રાહુલજી પાર્લામેન્ટરી જે ડેમોક્રેસી છે એમાં માને છે. રાહુલજી એવું ઈચ્છે છે કે જેમ કે સીએમ બનાવવાના છે તો જે તે ધારાસભ્યો જેને પ્રજાએ ચૂંટ્યા છે એમનો શું મત છે, પબ્લિકનો શું મત છે, કોને બેસાડવા માંગે છે. અત્યારે રાજસ્થાનની પરિસ્થિતિ જુઓ તો બધાના બંનેના 50-50% આવી રહ્યા છે, સચિન પાયલોટજીના ગેહલોતજીના, કેમ કે બંનેએ સારા કામ કર્યા છે. અને એક વાત તો ફાઇનલ છે કે આ ઇલેક્શનમાં અમારા વરિષ્ઠ નેતાઓ અને યુવા નેતાઓએ બંનેએ સાથે મળી અને કોંગ્રેસે જે કાર્યો કર્યા હતા 60 વર્ષમાં એ લોકો સુધી પહોંચાડ્યા છે, વાત પહોંચાડી છે, મહેનત બધાએ કરી છે. એટલે રાહુલજી આમાં કોઈ ખોટું ડિસિઝન લઈ લેવા નથી માંગતા કે આજે આને હું સીએમ તરીકે બેસાડી દઈશ તો પબ્લિકને પ્રજા સાથે અન્યાય થાય, એટલા માટે થોડીક રાહ જોવાઈ રહી છે. અને જે ભી રિઝલ્ટ આવશે, હું તમને દાવા સાથે કહી શકું છું કે જે ભી રિઝલ્ટ આવશે અને જેમને ભી સીએમ કે ડેપ્યુટી સીએમ બનાવશે એ પ્રજાના હિત માટે જશે અને પ્રજા એમને 100% માટે આવકારશે અને બહુ જલ્દી રિઝલ્ટ પણ ડિક્લેર થઈ જશે. બિલકુલ. જીવનભાઈ એક પ્રશ્ન એ પણ થાય કે જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે, જો અત્યારે આપણે વાત કરીએ મધ્યપ્રદેશની વાત કરીએ તો આનંદીબેન પટેલ કે જેઓ અત્યારે ગવર્નર છે ને અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી પણ રહેલા છે એ પણ બહોળો અનુભવ, પીડ અનુભવ ધરાવે છે.
અહીંયા જો વાત કરવામાં આવે તો જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા અને તે સમયે જે રાજસ્થાનના કમલા બેનીવાલ કે જે અહીંયા ગવર્નર હતા અને તે સમયે ક્યાંક બંને વચ્ચે અમુક અંશે વિખવાદ પણ થતા હતા અને તે જાહેરમાં પણ આવતા હતા. હવે જ્યારે આપણે સવાલ એ છે કે વિધાયક દળની બેઠકમાં આજે ચર્ચા થાય અને જેને સૌથી વધારે બહુમતી મળી હોય, સૌથી વધારે પક્ષ હોય, સામાન્ય રીતે તેઓની સરકાર બનતી હોય છે, તો પ્રશ્ન એ છે કે સંવિધાનિક વ્યવસ્થા શું કહે છે કે સૌથી પહેલા તક કોને આપવાની હોય છે? નહીં, એટલે બંધારણ પ્રમાણે તો આપણે બહુ આપણે ભણતા આવ્યા છીએ નાગરિક શાસ્ત્રમાં પણ કે વિધાયકો ધારાસભ્યો જે નક્કી કરે એ જ એનો એના નેતા થાય. પરંતુ અત્યારે તમે જો પ્રગતિબેને સારી વાત કહી કે જે ધારાસભ્યોની ઈચ્છા છે રાહુલ ગાંધી નક્કી કરવા માગે છે કે ભૂલ પછી ન થઈ જાય. પરંતુ મને દુઃખ એ વાતનું થાય છે કે સમર્થકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. તમે જો સચિન પાયલોટના સમર્થકોએ આખો રસ્તો બ્લોક કરી દીધો છે, આજે જનતાને હેરાનગતિ છે એ વસ્તુ છે એ ખોટી છે. ગેલોજીએ ટ્વીટ કરીને કહ્યું છે અને એ લોકોને ચોક્કસ કહ્યું પણ આજે છે કે રાહુલ માનનીય રાહુલ ગાંધીજી જે પણ નિર્ણય લેશે એ શિરોમાન્ય રહેશે, તમે શાંતિ રાખો અને એ લોકોની ફેવરમાં જ આવશે. પણ એક વસ્તુ હોય ને જયવંતભાઈ કે જેમ કે હું કોઈ એક વ્યક્તિને ચૂંટતી હોય તો મારી ખુદની આશા એવી હોય કે હું આ વ્યક્તિને સીએમ તરીકે જોઉં, તો એ લોકોની ચાહત છે, એ લોકોનો પ્રેમ છે એમના નેતાઓ માટેનો. પણ કદાચ એમને પણ એમનો ચાહત છે એના માટે જે ચાહત છે, પરંતુ એ પણ છે ને કે જ્યારે 48 કલાક જેટલો પરિણામ જાહેર થઈ જાય પછી જો 48 કલાક જેટલો સમય જે વીતી જાય એટલે એક પ્રકારે એ હદ થઈ જાય છે કે હવે તો પરિણામ આવવું જોઈએ, હવે તો અમારા સીએમ બનવા જોઈએ. નહીં પણ 48 કલાક લાગવાનું રીઝન જ એ છે કે જે જનતાઓ રસ્તા ઉપર આવી છે, જેની કોઈની લાગણી ના દુભાઈ એના માટે થઈને વાર લાગી રહી છે. નહીં તો કોઈ પણ એકને સીએમ ડિક્લેર કરી દીધા હોત તો અંદરોઅંદર જે પ્રોબ્લેમ્સ થવાના હતા એ કાયમી ઊભા રહેતા હતા, એ નથી ઊભા રહેવા દેવા, એનું સોલ્યુશન લાવવું છે, એટલા માટે થોડી વાર લાગી રહી છે. બિલકુલ. જેવનભાઈ, આગળ જો વાત કરીએ, ભૂતકાળના કેટલાક ઉદાહરણો પણ આપણે સમજવા છે આપની પાસેથી કે એવું કઈ વાર થયું છે કે જ્યારે જે વિધાનસભાના જે સભ્યો હોય એમની સર્વસંમતિ કંઈક જુદી આવતી હોય, પરંતુ હાઈકમાન્ડ તરફથી, જો હાઈકમાન્ડમાં આપણે વાત કરીએ, રાહુલ ગાંધીની વાત કરીએ કે સોનિયા ગાંધી કે પછી 60-70-80 દાયકાના તે સમયના જે હાઈકમાન્ડ હોય તે, ભારતીય જનતા પાર્ટીની પણ જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી આપણે જાણીએ છીએ કે અમિત શાહ અને નરેન્દ્ર મોદીની જે જોડી કે છે એ ફાઇનલ માનવામાં આવતી હોય છે. તો આગળ એવા કોઈ ઉદાહરણ છે કે જેમાં વિધાનસભા જે કહે છે એ કંઈક જુદું હોય પરંતુ હાઈકમાન્ડે જે નિર્ણય ઠોકી બેસાડ્યો હોય તે જુદો હોય? ગુજરાતની તો આપણે વાત કરી. હા, એટલે વિધાનસભ્યોની જે ઈચ્છા છે હવે એ તો ક્યારેય બહાર આવતી નથી, કારણ કે વિધાનસભાની જે સભ્યોની બેઠક થતી હોય છે બંધબારણે થતી હોય છે અને એમાં કોણે એમાં પેલું રાજ્ય સંસદ જેવું તો હોતું નથી કે કોણે કેટલા મત આપ્યા કોની તરફેણમાં એ આપણને ખબર પડે. ખરેખર તો જો રાજકીય પક્ષો પારદર્શિતાની વાત એટલી જ કરતા હોય તો એમણે આની ઓપન બેઠક કરવી જોઈએ. બાકી આપણે ભૂતકાળમાં જોયું છે કે જ્યારે પણ કેન્દ્રમાં જ્યારે પ્રબળ શક્તિશાળી વડાપ્રધાન હોય છે, ઇન્દિરા ગાંધી હોય કે નરેન્દ્ર મોદી હોય, ત્યારે અહીંયા મુખ્યમંત્રી તરીકે પોતાના જ માણસને બેસાડતા હોય. ચાહે ઘનશ્યામભાઈ ઓઝાની આપણે ગુજરાતમાં વાત કરીએ કે બીજે બધે આપણે એવા ઘણા મુખ્યપ્રધાનને જોઈ શકીએ છીએ, તો એ પ્રકારનું એ સ્વાભાવિક ઈચ્છતા હોય છે કે પોતાનાથી બળવાન કોઈ ન હોય. પણ પછી જ્યારે વચ્ચે એક એવો ગાળો આવી ગયો કે જ્યારે કેન્દ્રમાં મનમોહનસિંહ હોય તો એ કેન્દ્રમાં એટલા બળવાન નહોતા, સોનિયા ગાંધી અલબત્ત હતા, પરંતુ રાજ્યમાં મુખ્યપ્રધાન છે એ બળુકા થવા માંડ્યા હતા. એ ચાહે પછી બીજા પક્ષના હોય કે પછી એમના પોતાના પક્ષના હોય. એટલે કેપ્ટન અમરિંદરસિંહ તમે જો કે જે એ રાહુલ ગાંધીને આમ જુઓ તો સામે જ પડેલા અને રાહુલ ગાંધીની ત્યાં રેલી પણ પંજાબમાં ઓછી થયેલી અને એમને આ જે 10 ડિસેમ્બરે જે વિપક્ષોની 21 વિપક્ષોની બેઠક થઈ તો એમાં પહેલી વાર એવું બન્યું કે કોઈ પક્ષના કેન્દ્રીય નેતાને બોલાવે એની સાથોસાથ કોઈ મુખ્યમંત્રીને બોલાવવામાં આવે. એટલે આ વાત પણ એક કોંગ્રેસમાં બદલાતા સમીકરણને દેખાડે છે કે અમરિંદરસિંહનું કેટલું મહત્વ છે. જી બિલકુલ. એક બાબત આપની પાસેથી એ પણ જાણવી છે કે ભૂતકાળમાં એક ઘટના મને ધ્યાન આવે છે, વધારે આપની પાસેથી સમજવું છે જયવંતભાઈ. 1971ના ગાળાની આસપાસનો એ સમય કે જ્યારે રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી હતી અને સર્વસંમતિ હતી એ એક રાષ્ટ્રપતિ માટે હતી, પરંતુ ઇન્દિરા ગાંધીએ તે સમયે જે વ્હીપ જારી કર્યું કે આપણે મત આને આપવાનો છે અને પછી થયું પણ એવું, એ ઘટના વિશે થોડો ઉલ્લેખ કરશો? એટલે ત્યારે એમાં કોંગ્રેસની અંદર બે ભાગલા સ્પષ્ટ રીતે દેખીતા પડી ગયા હતા. મોરારજી દેસાઈના નેતૃત્વમાં એક વરિષ્ઠોનું ગ્રુપ હતું અને એમને હતું કે ઇન્દિરા ગાંધી છે એ આપણે કયું માનશે,
પરંતુ ઇન્દિરા ગાંધીની પ્રકૃતિ જ નહોતી, એટલે એમણે પછી અંતરાત્માના અવાજ અનુસાર મતદાન કરવાનું નક્કી કર્યું અને એ નીલમ સંજીવ રેડ્ડીનો વીવીગીરી સામે વિજય થયો હતો. એટલે આ બહુ જાણીતી ઘટના છે કે પોતાના પક્ષની અંદર જ બળવો કરવા કોઈએ પ્રેર્યું હોય અને એ પણ વડાપ્રધાન કક્ષાએ વડાપ્રધાન પદે હોય ત્યારે. બિલકુલ, એટલે આ આ જે એક વિરલ ઘટના ગણી શકાય, એક અનોખી ઘટના ગણી શકાય. જી જી, પ્રગતિબેન આપની પાસે આવવા માંગીશ. અહીંયા એક આપણે બાબત એ પણ જાણવી છે કે હવે અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીમાં આપણે જોયું કે જો ઉત્તર પ્રદેશની વાત કરીએ તો એ ક્યાંક બળવો ના થઈ જાય માટે યોગી આદિત્યનાથને જ્યારે સીએમ બનાવવામાં આવ્યા તો સાથે જ બે ડેપ્યુટી સીએમની પણ નિમણૂક કરવામાં આવી. ગુજરાતમાં પણ જોવામાં આવે તો એવું હતું કે જો માત્ર રૂપાણીને સીએમ બનાવવામાં આવે તો કદાચ નીતિન પટેલ અથવા તો અન્ય કોઈ જે વ્યક્તિ છે તે કદાચ આ મુદ્દે નારાજગી પ્રગટ કરી શકે છે, એટલા માટે નીતિન પટેલને ડેપ્યુટી સીએમ તરીકે નિમણૂક કરવામાં આવી. કદાચ હવે આ જ ફોર્મ્યુલા ત્યાં પણ લાગુ થાય એવી શક્યતા જોવામાં આવે છે, કારણ કે રાજસ્થાનની જો વાત કરવામાં આવે તો એક શક્યતા એ જોવામાં આવે છે કે ડેપ્યુટી સીએમ તરીકે સચિન પાયલટનું નામ આવે, અને તેવી જ રીતે કમલનાથની સાથે જોવામાં આવે તો જ્યોતિરાદિત્ય સિંધિયાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે. આ આખી જે વિચારધારા છે તેને આપ કઈ રીતે જુઓ છો? કદાચ જો એ રીતે જોવામાં આવતું હોય તો એમાં કંઈ ખોટું બી નથી, કેમ કે યુવા નેતાઓ જે છે એ ઈચ્છતા હોય કે અમારા યુવા નેતા છે એ કોઈ સીએમ કે ડેપ્યુટી સીએમ બને. અને જેમ કે ગેહલોતજી છે કે કમલનાથજી છે તો એમણે એમના એરિયામાં એમના સમયથી કામ કરતા આવે છે, આટલા વર્ષોથી કામ કરતા આવે છે, તો એ લોકોની લાગણી એવી હોય કે એ સીએમ કે ડેપ્યુટી સીએમ બને. તો કદાચ એવું બને તો એમાં કોઈ પ્રોબ્લેમ લાઈક ખોટું નથી, કેમ કે બધાનો જનતાનો સાથે રહીને આગળ ચાલવા માંડે ને એ તો સારું કહેવાય ને કે એક પક્ષની સંગઠિતતા વધે એનાથી તાકાત વધે ને એનું જ રિઝલ્ટ અમને આ મળ્યું છે. બાકી તમે એમ જુઓ તો અત્યારે તો યોગી તમે જુઓ તો યુપીમાં અત્યારે એવા પોસ્ટરો લાગ્યા છે કે નેક્સ્ટ બીજેપીના પીએમ અમારે યોગી આદિત્યનાથજી હોવા જોઈએ, ને અત્યારથી એની રેસ ચાલુ થઈ ગઈ છે. તો કમસે કમ અમારી પાર્ટીમાં એટલું તો થશે કે ચાલો સીએમ એવા પણ લાગ્યા છે કે હનુમાનજી છે એ જો દલિત જાતિના હતા તો બીજા જે ભગવાન છે તેમની પણ જાતિ અત્યારથી બહાર પાડી દો. પ્રગતિબેન એ તો જો મારી વાત સાંભળો ભાઈ, અમે લોકો છે એ રોજગારીની વાત કરીએ છીએ તો બીજેપી મંદિરોની વાત કરે છે, અમે સ્ત્રી સુરક્ષાની વાત કરીએ છીએ તો બીજેપી છે એને કંઈક બીજી વાતો કરવી છે, અમે સાદી સિમ્પલ રાજનીતિની વાત કરવી છે તો બીજેપીને ઝેરભરી રાજનીતિ જાતિવાદની રાજનીતિ કરવી છે, એને કેવી કહેવાય આમ નફરતની રાજનીતિ કરવી છે, અમારે એ નથી કરવું. અમે અત્યાર સુધી જે કાર્યો કર્યા છે અમે લોકોના હિત માટે કાર્ય કર્યા છે અને લોકો સુધી હા અમે ક્યાંક સક્ષમ નહોતા પહોંચાડી શકવામાં, એટલે જ અમે આજે વિરોધ પક્ષમાં બેઠા છે. હવે અમે સક્ષમ થયા છે કે લોકો સુધી પહોંચાડવી છે અમારી વાતને, અમે કાર્યો કર્યા છે તો એ લોકો સુધી પહોંચાડવા છે અને એનું જ આ રિઝલ્ટ અમને મળ્યું છે. બિલકુલ સરસ, અને એ માટે જ ખરેખર એક બધાને પાત્ર અત્યારે બધા જે રાહુલ ગાંધીને કહે છે એનું એક કારણ આ પણ છે, કારણ કે એક પ્રકારની પરિપક્વતા મેચ્યોરિટી આજે ચૂંટણી છે તેમાં ખાસ જોવા મળી છે. ફરી એકવાર જેમુદભાઈ આપની પાસે આવું છું, જ્યારે આ ત્રણ રાજ્યોના પરિણામ આવ્યા, મિઝોરમની વાત કરીએ તો ત્યાં આ વખતે કોંગ્રેસ નથી આવી, ત્યાંની સ્થાનિક પાર્ટી મિઝો નેશનલ ફ્રન્ટ આવી છે, એટલે ત્યાં એક જગ્યાએથી ભલે નાનું રાજ્ય પરંતુ રાજ્ય એ રાજ્ય હોય છે, નાનું કે મોટું પણ કદાચ આપણે જવા દઈએ, એક જગ્યાએથી સત્તા ગુમાવે છે પરંતુ ત્રણ જગ્યાએ સીટ હાંસલ કરે છે. હવે સવાલ એ છે કે આ વખતે જોવામાં આવ્યું કે આ ત્રણ રાજ્યમાં જ્યારે સત્તા પ્રાપ્ત થઈને ત્યાર પછી સૌ પ્રથમવાર જ્યારે પ્રેસ કોન્ફરન્સને રાહુલ ગાંધીએ સંબોધન કર્યું એમાં એક મહત્વનું જે તેમનું નિવેદન હતું તે એ હતું કે અમે ભારતીય જનતા પાર્ટી મુક્ત ભારત નથી ઈચ્છતા. શું કહેશો? આ એમનું મેચ્યોરિટી સભર નિવેદન ગણી શકાય, કારણ કે એક નમ્રતા, અલબત્ત એમના જે નેતાઓ છે અભિષેક મનુ સિંઘવી, તમે જો કપિલ સિબ્બલ જુઓ તો એ હજી એમના એ ચૂંટણી પહેલાં જ એમના નિવેદનો એ પ્રકારના આવ્યા કે અમે સત્તામાં આવવાના છીએ એટલે અધિકારીઓ ધ્યાન રાખે. આ પણ રાહુલ ગાંધી પોતે એમણે નમ્રતા દેખાડી છે. એમણે એક વાત એ પણ કહી કે મને નરેન્દ્ર મોદીએ 2014 પછી શીખવાડ્યું કે શું ન કરવું જોઈએ, એટલે આ એક વાત મહત્ત્વની બની રહે છે. એમના જીત્યા પછી નમ્રતા દેખાય છે, પરંતુ કમનસીબે એમના જે નેતાઓ છે એ ક્યાંક તમે જુઓ કે અહીંયા ફટ કરે છે. હા, એટલે 11 ડિસેમ્બરે જે ફટાકડા અહીંયા આપણે રાજકોટની જ વાત કરીએ તો ત્યાં વસરામ, હું અટક ભૂલી ગયો છું, તો એ પણ ત્યાં ઝઘડી પડ્યા અને ટીંગાટોળી કરીને એટલે ફટાકડા ફોડવાની બાબત એમ. એટલે આ જે ચિત્રો બહાર આવે છે એ ચિત્રથી અંતે જનતા છે નિરાશ થાય છે કે આ સત્તા આવ્યા પહેલા આ પ્રકારનું વર્તન કરી રહ્યા છે તો સત્તામાં આવ્યા પછી શું કરશે. એટલે જો ભાજપ
પક્ષોનું જ અનુસરણ કરવાનું હોય કે આ પ્રકારનું પેલું કરવાનું હોય તો પછી એને શા માટે, ને હજી 2019ની ચૂંટણી બાકી છે, ન ભૂલવું જોઈએ. એટલે આ પ્રકારનું જે વાત થાય એને મારે એક બીજો સુધારો કરવો છે. મેં અગાઉ આપણે નીલમ સંજીવ રેડ્ડી ચૂંટાય એવું કહ્યું હતું, એટલે વીવી ગીરી ચૂંટાયા હતા નીલમ સંજીવ રેડ્ડીની સામે. ચોક્કસથી પ્રગતિબેન, કહેવામાં આવે છે કે જે રાહુલ ગાંધીને ચોક્કસથી આનંદ તો થાય જ, સ્વાભાવિક છે, કારણ કે આટલી જે પ્રમાણે ચૂંટણી હાર્યા પછી જે પ્રમાણે જોરદાર કમબેક કર્યું છે એટલે આનંદ હોય એ સ્વાભાવિક છે. આજે આનંદ આપણને રાહુલ ગાંધીના ચહેરા ઉપર તો જોવા મળ્યો જ, સાથે માતા તરીકે સોનિયા અને બેન પ્રિયંકામાં પણ એટલો જ આપણને આનંદ અને ઉન્માદ જોવા મળ્યો. કહી શકાય કે આ એક પ્રસૂતિની પીડા હતી કે જે દર્દ તો આપે પણ સાથે સાથે આનંદ પણ એટલો જ આપે. ઓફકોર્સ તમે જુઓ તો જ્યારે રાહુલજીને અધ્યક્ષ બનાવ્યા અથવા તો 2014માં જ્યારે મોદીજી ચૂંટાઈને આવ્યા ત્યારે અમારા માનનીય રાહુલજી વિશે ગમે એવી રીતે સોશિયલ મીડિયામાં મેસેજો ફરતા કર્યા હતા ભારતીય જનતા પાર્ટીએ, તો એને અત્યારે તમે જુઓ રિવર્ટ થઈ ગયા છે. એ જ મેસેજ અત્યારે મોદીજી અને અમિત શાહજી ઉપર બની રહ્યા છે, જે રાહુલજીને અંડર એસ્ટિમેટ કરતા હતા ભાજપવાળા, એનું આ રિઝલ્ટ છે. ખાસ કરીને આ જે એ લોકો જૂઠાણા ફેલાવતા હતા, હવે કોઈ પણ પાર્ટીના એક અધ્યક્ષ જાહેર સભામાં એવું કહી દે કે 15 લાખ તો એક જુમલા હતા, મતલબ લોકોને કેટલી હદે એ મેન્યુપ્યુલેટ કરવા માંગે છે, તો એના ઉપરથી પ્રજા સમજે છે અને પ્રજાએ એ જ લોકશાહીનો અને પોતાના એક એક મતનો અહીંયા પાવર બતાવ્યો છે કે અમે ખોટી રાજનીતિ સાથે ચાલવા નથી માંગતા, અમે એક વિનમ્રતા સાથે ચાલવા માંગીએ છીએ. અને રહી વાત સોનિયાજી અને પ્રિયંકાજીની, તો તમે જુઓ 89માં રાજીવ ગાંધીજી ગયા પછી કોણ ગાંધી પરિવારનું ખુરશી ઉપર આવ્યો છે, છતાં પણ બધો જ શ્રેય જ્યારે હારે છે ત્યારે રાહુલજી બધું પોતાના ઉપર લઈ લે છે કે અમારી કંઈક ભૂલ રહી ગઈ હશે એટલે બધી જ જિમ્મેદારી હું લઉં છું, અને જીતીએ છે તો રાહુલજી જાહેર સભામાં આવીને અથવા તો મીડિયામાં આવીને એવું કહે છે કે મારા એક એક નાના નાના કાર્યકર્તાઓ, એક એક ખેડૂતને અને મારા કોંગ્રેસ પાર્ટીના દરેક વ્યક્તિને હું આ જીતનો શ્રેય આપું છું. તો આનાથી વધારે વિનમ્ર કોણ નેતા હોય, અને કોણ એવું નહીં છે કે આવા વિનમ્ર નેતા હોય. જી પ્રગતિબેન, એટલે એટલું કહી શકાય કે શ્રેય ભલે નાનામાં નાના કાર્યકર ને આપવો જોઈએ, કારણ કે જરૂરી છે, કારણ કે કાર્યકરો છે તો પાર્ટી છે, અને એટલા માટે જ એટલું જ જરૂરી છે. ત્યારે આગળ પણ આપણે એ વાત કરીશું કે જ્યારે આ નાના નાના કાર્યકરોએ આજે મહેનત કરી છે ત્યારે 5 વર્ષ માટે જનતાના પણ કાર્યો કરવા પડશે, કારણ કે જનતાએ મત આપ્યા છે. આ પણ જાણીશું આ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છે કે જે 3 રાજ્યોમાં તો કોંગ્રેસ આવી ગઈ છે, એટલે પહેલાં જ આપણે કાર્યક્રમ શરૂ થયો ત્યારે જ આપણે સૌથી પહેલાં તો પ્રગતિબેનને આપણે કોંગ્રેચ્યુલેશન કીધું પાર્ટી વતી. હવે સવાલ એ છે કે કેટલાક રાજ્યો એવા પણ છે કે જ્યાં પ્રાદેશિક પક્ષોની બોલબાલા જોવા મળે છે, અને અત્યારથી નહીં પહેલેથી શરૂઆતથી જોવા મળે છે. ખાસ કરીને દક્ષિણના રાજ્યોની વાત કરીએ, કેરળ હોય, તમિલનાડુ હોય, કર્ણાટક હોય, અને મોટાભાગના લોકો એવા હતા કે જે એક સમયે ત્યાંના સ્થાનિક ફિલ્મોમાં કે પછી બોલિવૂડમાં કામ કરતા કલાકારો હોય અને એ જ પછી રાજકારણમાં આવ્યા હોય, અને ત્યાં લોકોને પણ એટલું ગેલું કે એ વ્યક્તિ જ્યારે રાજકારણમાં આવે તો તેને જીતાડીને જ રહે. જયલલિતા અને આવા તો બીજા કેટલાય ઉદાહરણ આપણી સામે આવતા હોય છે. અને તેવી જ રીતે જો વાત કરવામાં આવે તો જે ચંદ્રાબાબુ નાયડુના જે સસરા હતા એમની જો વાત કરવામાં આવે તો આ જ રીતે આખી એક કેરિયર જે હતી એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી હતી. કરુણાનિધિની જો વાત કરવામાં આવે તો ફિલ્મની સ્ક્રિપ્ટ લખતા હતા, પરંતુ એક દબદબો અને લોકોને પણ લાગે કે આ મારો કલાકાર છે, મારો નેતા છે. વિધાયક દળની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો એવું પણ સામાન્ય રીતે જોવા મળે છે કે વિધાયક દળનો નેતા પણ તે ચૂંટાતો હોય અને જે તે રાજ્યનો મુખ્યમંત્રી પણ તે ચૂંટાતો હોય. 2014ની જો વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા છૂટું પડ્યું, અને ત્યારે ચંદ્રશેખર રાવ છે તેમણે પ્રથમવાર સરકાર બનાવી, અને ત્યાર પછી આજે ફરી એકવાર તેમણે જ સરકાર બનાવી. જયવંતભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે ખાસ કરીને પ્રાદેશિક પક્ષોમાં તો આવું વિધાયક દળ અથવા તો હાઈકમાન્ડ જેવું રહેતું નથી, કારણ કે બંને એક જ હોય છે, શું કહેશો? સાચી વાત છે. આમ તો જે અત્યારે લોકશાહી જે રીતે અત્યારે રાજકીય પક્ષો છે એમાં આ પ્રકારનું જ છે, જે કે નેતાઓ હોય છે જે સર્વોપરી નેતા એ કહે છે એમ જ થાય છે. એટલે અને પ્રાદેશિક પક્ષોમાં તો શું છે કે પ્રાઇવેટ પ્રોપર્ટીની જેમ જ એક સંસ્થા હોય એમાં જ જેમ વર્તતા હોય છે, એટલે એ પોતે જ અધ્યક્ષ હોય ને પોતે જ તે એના ધારાસભ્યોના દળના નેતા થઈ જાય જતા હોય છે.
એટલે એમાં આ ચંદ્રશેખર રાવ છે ટીઆરએસ એના સર્વોપરી છે, એટલે એ સ્વાભાવિક છે કે એને એમણે 5 વર્ષ શાસન કર્યું છે અને એ પ્રમાણે હું એક વાત ઇન્ટરેસ્ટિંગ એ વાત છે કે આજે ચૂંટણીનું આકલન થઈ રહ્યું છે, વિશ્લેષણ થઈ રહ્યું છે, એમાં આપણે ચંદ્રશેખર રાવને ભૂલી જઈએ છીએ કે 5 વર્ષ પછી એને કેમ ફરીવાર સત્તા મળી અને પહેલા કરતા વધારે સીટો. હા, એટલે એ એ પાસું છે આપણે ઇગ્નોર કરીએ છીએ. આ જે 5 રાજ્યોના આપણને એમ થાય કે નો ડાઉટ કોંગ્રેસને એનો શ્રેય મળવો જોઈએ, રાહુલ ગાંધીને શ્રેય મળવો જોઈએ, પરંતુ ઓવરઓલ તમે આખું ચિત્ર જુઓ તો તમને લાગશે કે કોઈ પણ ચૂંટણી હશે તો જો સારું કામ પ્રમાણમાં કરતા હશો અથવા તમારી પાસે કંઈક સ્વતંત્રતા આંદોલન હોય કે ટીઆરએસે જેમ તેલંગાણા માટે આંદોલન કર્યું હતું કે ભાજપે નવનિર્માણનું આંદોલન કર્યું, તો મારી પાસે જનતા છે મેક્સિમમ 15 વર્ષ તમને આપતી હોય છે ગ્રેસ પીરિયડ. એ 15 વર્ષમાં તમે સારું કામ કરો તો પછી જો તમને એ ચાલુ નથી રાખતા, તમે જો 1947 થી 1962 સુધીનો ગાળો 65 સુધીનો ગાળો કોંગ્રેસ માટે એવો હતો કે નિર્વિવાદ રીતે ચાલતો રહ્યો. 1965 પછી જે તે રાજ્યોમાં પણ એની સામે પરિવર્તનનો પવન ફૂંકાયો તો સાથે સાથે ત્યાં પણ કોંગ્રેસના પણ 2 ભાગલા પડ્યા. એ પછી જેમ 1971માં યુદ્ધ થયું અને પછી ઇન્દિરા ગાંધી સત્તામાં રહ્યા એવા જુદી, પણ 1977માં પાછા ફેંકાઈ ગયા. એમ આપણે ત્યાં મધ્યપ્રદેશમાં પણ 15 વર્ષ શિવરાજસિંહ ચૌહાણનું શાસન જોયું અને પછી એને અત્યારે જાવું પડ્યું છે. છત્તીસગઢમાં પણ આ જ વસ્તુ થઈ છે. તેલંગાણામાં હજી એની પાસે 10 વર્ષનો સમય છે, જો આ પ્રમાણે કામ કરતા રહેશે ને એવો કોઈ બડુકો એની સામે આંદોલન કે બીજો કોઈ પડકાર નહીં આવે તો હજી 10 વર્ષ એની પાસે છે. એ રાજસ્થાનમાં દર 5 વર્ષે સરકાર બદલાતી રહે છે, કારણ કે છેલ્લા તમે 1993થી જુઓ તો એવો કોઈ એવા નેતા નથી કે જે એકદમ એની સદ્ધર છબી હોય. અશોક ગેહલોતની સામે તમે 2013ના જે તમે એના હારવાના કારણો જુઓ તો એની સામે જ કોંગ્રેસમાંથી તમને નવાઈ લાગશે કે એ વખતે વીજળીના દર વધારવાનું વાત થયેલી. મોન્ટેક્સી અહલુવાલિયા ત્યારે અધ્યક્ષ હતા, આયોજન પંચના ઉપાધ્યક્ષ હતા અને વીજળીના દર વધારતા નહોતા અને એના કારણે 36,000 કરોડ છે એની ખોટ ગયેલી. તો અશોક ગેહલોતે પછી વધારવા પડ્યા, એમાં એને ખેડૂતો માટે ન વધાર્યા, તો એના કારણે કોંગ્રેસના જ પક્ષના પ્રમુખ, ત્યાં પ્રદેશ પક્ષના પ્રમુખ ચંદ્રભાઈને આંદોલન કર્યું અને કોંગ્રેસના જ કાર્યકરો ઉપર લાઠીચાર્જ થયો. એટલે આ, અને આપણે ગુજરાતના પર્સ્પેક્ટિવમાં જોઈએ તો અહીંયા વિજય રૂપાણી છે દાખલા તરીકે, ભાવ વધારો કરે ને જીતુ વાઘાણી એની સામે આંદોલન કરે, આવી સ્થિતિ થયેલી. અને 2 ઓક્ટોબરે જ્યારે એની સભા થઈ ગાંધીજીને શ્રદ્ધાંજલિમાં, ત્યારે અશોક ગેહલોતે ખુદ એવું કહેલું કે તમે અહીંયા મારી સાથે છો પણ બહાર તમે મારા વિરોધી છો. આ આ પ્રકારનું આખું આ ઓન ધ રેકોર્ડ વાત છે, હું કંઈ મારા ઘરની નથી કહેતો. એટલે આ જે પરિસ્થિતિ થાય છે એ એ કોંગ્રેસ માટે. અને બીજી વાત એ છે કે 15 વર્ષનો ગાળો મેં કહ્યું કે અત્યારે તમે જો મિઝોરમમાં પણ કોંગ્રેસની સરકાર છે એ ગઈ છે તો એની સામે ત્યાં મિઝો નેશનલ ફ્રન્ટનો એક સબળ પડકાર ફેંકાય, એટલે એન્ટી ઇન્કમ્બન્સી બહુ મોટો ભાગ ભજવતી હોય છે. પ્રગતિબેન, આપની પાસે આવું છે, એક સવાલ એ થાય કે આ 3 રાજ્યોમાં જે આપણને સફળતા મળી, કોંગ્રેસને જે સફળતા મળી, આપ શું માનો છો, આ ભારતીય જનતા પાર્ટીની વિચારસરણીની હાર થઈ કે કોંગ્રેસની વિચારસરણીની જીત થઈ? એક રીતે હું વાત કરું ને ભાઈ, તો કોંગ્રેસની વિચારસરણીને હવે લોકોએ સમજી છે અને લોકોના ઘર સુધી પહોંચી છે, એટલે એક જીતનો ફાળો હું ફર્સ્ટ મારી પાર્ટીને આપીશ કે લોકો એની વિચારધારા ને ત્યાં સુધી લોકો સુધી પહોંચાડી શક્યા. બીજી વાત કરું ભાઈ, તો મોદીજીએ એની એટલી બધી રેલીઓમાં ક્યાંય પણ 5 વર્ષનો હિસાબ નથી આપ્યો કોઈને. એણે માત્ર ને માત્ર કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા છે કે કોંગ્રેસે આ કર્યું છે, કોંગ્રેસે તે કર્યું, પણ જ્યારે એને 5 વર્ષનો હિસાબ માંગ્યો છે તો નથી આપ્યો. સૌથી મોટી વાત છે ભાઈ, જે બેઝિક મુદ્દાઓ છે, રોજગારી છે, શિક્ષણ છે, મહિલા સુરક્ષા છે, ખેડૂતોની વાત છે, યુવાનોની વાત છે, તો એ લોકો એ બધી જગ્યાએથી પાછળ પડ્યા છે. એ લોકોએ કરોડોના શૌચાલયની વાત કરે છે તો એ રીતે જે આંકડો બતાવે છે એમાં તો એવું લાગે કે 4 સેકન્ડમાં એ લોકો 20 શૌચાલય તૈયાર કરી દે છે. પછી એ લોકો એવી વાત કરે છે કે 2 કરોડ રોજગારી આપવાની છે, તો તમે ગુજરાતભરમાંથી જ જુઓ, 2 વર્ષમાં માત્ર 12,800 લોકોને રોજગાર આપ્યો છે, ને એ પણ કેવી રીતે આપ્યો એ આપણે એક પેપર લીક કૌભાંડમાં જોયું છે. એટલે
અને મહિલા સુરક્ષાની વાત આવે છે, તો રાજસ્થાનને જ તમે લઈ લો, એક મહિલા સીએમ તરીકે હોય તો એક દિવસમાં 20 જેટલા રેપ થાય છે. ઓન રેકોર્ડ તો એક દિવસના 5 બતાવે છે, પણ રેકોર્ડ ઉપર નહીં આવતા હોય, એક દિવસમાં 20 જેટલા રેપ થાય છે, તો શું ત્યાં એ ન ધ્યાન આપી શકે? પછી આખા રાજસ્થાનમાં તમે જુઓ તો મહિલાઓના ગળાના ચેન બહુ ચોરાય છે, એ આખા ભારતમાં સૌથી વધુ રાજસ્થાનમાં થાય છે. તો એ આ બધી નાની નાની બાબતો છે. હવે મારો સવાલ એ છે, સીધો સવાલ પૂછું છું કે રાજસ્થાનની જે સ્થિતિ આપણે કીધી, આગામી 5 વર્ષમાં કોંગ્રેસ શું કરશે કે જેથી આ જે દોરા કે અછોડા જે તૂટતા હોય છે તે રોકી શકાય, બળાત્કારની ઘટનાઓ છે તેમાં ઘટાડો થાય? હવે 5 વર્ષ તમારા માટે ચેલેન્જ છે, કારણ કે જે ભારતીય જનતા પાર્ટી નહોતી કરી શકી એ હવે તમારે કરી બતાવવાનું છે. શું કહેશો? ઓફકોર્સ નેહલભાઈ, અમારા તમે મેનિફેસ્ટોમાં જઈને જોશો તો અમારા અમે કોઈ દિવસ એની બહાર જઈને 15 લાખ જેવા જુમલાની વાતો નથી કરતા. તમારા મેનિફેસ્ટોમાં એમ પણ કહેવામાં આવે છે, તમારા ચૂંટણી ઢંઢેરામાં એમ કહેવામાં આવ્યું છે કે મધ્યપ્રદેશમાં કિસાનોનું જે કર્જ છે તે બિલકુલ માફ કરી દેવામાં આવશે. 10 દિવસમાં માફ કરવાનો, એ ખાલી મધ્યપ્રદેશની વાત નથી ભાઈ, 48 કલાક તો વીતી ગયા, એટલે રહ્યા પણ અમે તમે જુઓ ને, અમે આજે પંજાબમાં જુઓ, પંજાબમાં અમે નક્કી કર્યું હતું કે એકર દીઠ 25,000 રૂપિયા આપવાના છે, તો એ ચાલુ થઈ ગયા, ખેડૂતોના ખાતામાં આવવાના ચાલુ થઈ ગયા. અમારી ખાલી વાતો નથી, એટલે જ હું તમને વાત કરું છું કે અમારો મેનિફેસ્ટો છે લોક કલ્યાણ માટેનો છે. અમે લોક કલ્યાણ માટેના કામ કરવા માંગીએ છીએ, પ્રજાને ફાયદો થાય એવા કરવા માંગીએ છીએ. અમે એને મેન્યુપ્યુલેટ કરવા નથી માંગતા. અમે ખેડૂતોને દેવા માફ કરવાની વાત કરી છે, અમે ઐતિહાસિક દેવા પણ માફ કર્યા છે ને હજી પણ કરશું. અમે રોજગારીની વાત કરી છે, અમે આપશું, અમે મનરેગા જેવી યોજનાઓ લાવી અને રોજગાર પણ આપ્યા છે, મજૂરોને પણ આપ્યા છે. અમે બેટી બચાવો બેટી પઢાવોના નારા નથી આપ્યા, અમે એની એડવર્ટાઇઝ નથી કરી, અમે એ વસ્તુ રિયલમાં લાવ્યા છે. અમે હું ખુદ ગવર્મેન્ટ સ્કૂલમાં ભણીને પાસ થયેલી છું, એટલે અમે એ કોંગ્રેસે જે કામ પ્રજાલક્ષી છે, ખેડૂતોની વાત હોય, યુવાનોની વાત હોય, મહિલા સુરક્ષાની વાત હોય, તો એ અમે કરી છે. અને આજે પણ અમારા જે એજ્યુકેશન ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ, પણ એક મત એવો પણ કહે છે કે ખેડૂતોને વધારે ફેસિલિટીઝ આપવી જોઈએ, એમને જે ઇનપુટ અને આઉટપુટમાં જે જે સહાયની જરૂરિયાત હોય તે આપવી જોઈએ, નહીં કે દેવા માફ કરવા જોઈએ. કારણ કે જો દેવા માફીની જો સતત આ પ્રવૃત્તિ રહેશે તો કદાચ જે ખેડૂતો સક્ષમ છે કે જે સારી આવક પણ લે છે, જેનું ઇનપુટ આઉટપુટ બંને સારા છે, પરિણામ સારા છે, વર્ષે લાખો કરોડો રૂપિયા કમાય છે, તેવો પણ પછી ક્યાંક આ પ્રકારની આદત અથવા તો એક પ્રકારે દાનત ધરાવશે કે સરકારની કોઈ એવી યોજના આવવાની છે કે જ્યારે મારું દેવું માફ થઈ જશે. રાજકીય વિશ્લેષક તરીકે આપનું શું મંતવ્ય છે? મેં તો આ વિશે લખેલું છે કે આપણે ખેડૂતોને છે ને એક પરાવલંબી બનાવી દીધા છે તમામ રાજકીય પક્ષોએ, એટલે એમાં ભાજપે પણ ઉત્તરપ્રદેશમાં કે દેવા માફીની વાત કરી હતી, બરાબર. હવે કોંગ્રેસ તો દર ચૂંટણીમાં દેવા માફીની વાત કરે છે. ખેડૂતોની સ્થિતિ, ખેડૂતોને આપણે જગતનો તાત માનીએ છીએ, બરાબર છે, પણ એક વાત એ સમજવી પડશે કે જેમ દરેક આ રાષ્ટ્રને બનાવવામાં દરેક વ્યક્તિનું મહત્ત્વનું અંગ હોય છે, સૈનિક પણ એક અંગ છે, એમ કોઈ નોકરિયાત હોય તો એ પણ અંગ છે, કોઈ શિક્ષક હોય તો એ પણ અંગ છે, એમ ખેડૂત પણ એક અંગ છે. હવે તમે આજે દાખલા કે હા, એટલે મિડલ ક્લાસ છે તો એનું કોઈ દેવા માફી કરે છે, એને પણ આજે નોકરીમાંથી કાઢી મૂકે તો એ શું કરશે? એને કોઈ સરકારની મદદ મળે છે? અથવા તો કોઈ વેપારી છે તો એને ધંધો પડી ભાંગે છે તો કોઈ એને મદદ કરશે સરકાર? આ વાત છે. એટલે ખેડૂતને આપણે પરાવલંબી અને દેવા માફી છે. તમે રાહુલ ગાંધીજીની પ્રેસ કોન્ફરન્સ જુઓ 11 ડિસેમ્બરે, તો એમણે પણ આ વાત સ્પષ્ટ કહી છે કે આ દેવા માફી છે એ ઉકેલ નથી, ઇટ ઇઝ અ કોમ્પ્લેક્સ સોલ્યુશન. એ પણ પોતે સ્વીકારવા લાગ્યા, પણ ક્યારે? પરિણામ આવ્યા પછી. કાશ એમણે પરિણામ આવ્યા પહેલા આ વાત કહી હોત. અને મારી પાસે આ છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ કમિટીનો પત્ર છે, શૈલેષ નીતિન ત્રિવેદીનો છે, મહામંત્રી છે, અને એ જે આજ શું કહે છે હા, એમાં એ કહે છે કે એમાં કેટલી બધી શરતો છે કે કૃષિ ભૂમિ છે જો 2 એકરથી વધારે હશે તો એ ખેડૂતનું દેવું માફ નહીં થાય. શું આ કોઈ ખેડૂતે વાંચ્યું હશે ત્યાં? એવી ઘણી બધી શરતો છે કે હું જયવંતભાઈ એ વાત કહેવા માંગુ છું, તમે જેમ કહ્યું કે જે ખેડૂતો ઓડી લઈને ફરે છે કે જેને લાખો કરોડોની આવક છે, એના માટેની આ વાત ભલે બધા ખેડૂતોની વાત આવી જાય પણ એને કદાચ કોઈ ફરક ના પડે એક પાક ફેલ જાય તો. હું એવા ખેડૂતોની વાત કરું જે રિયલમાં ગરીબ છે, જેને 15 વીઘા કરતાં પણ ઓછી જમીન છે, જે તમને ખબર હશે ઓલું શું કહેવાય, ભાગિયા રાખીને ખેતી કરે છે, એનું ગુજરાન ચલાવે છે, એવા ખેડૂતોની વાત કરું છું
જેની પાસે 2.5 વીઘા જમીન છે અને કદાચ 4 સિઝન સારી જાય ને 1 સિઝન ફેલ જાય તો એને દેવું માથે થઈ જાય એવા ખેડૂતની વાત કરું છું. અને એવા ખેડૂતનું કદાચ મનમોહનજીની સરકાર વખતે જ્યારે અમે દેવું માફ કર્યું ત્યારે ભાઈ હું ગામડે ફરીથી વિધાનસભાના ઇલેક્શનમાં ત્યારે મને ખેડૂતોએ ખુદે કહ્યું હતું કે બેન જો મનમોહનજીએ અમારું દેવું માફ ના કર્યું હોત તો આજે હું જીવતો પણ ના હોત ને મારા આંગણામાં જે આ ટ્રેક્ટર ઊભું છે ને એ ટ્રેક્ટર પણ ના હોત. એટલે હું પણ મારી વાત સાંભળો અને જેમ કે અમારા મેનિફેસ્ટોમાં અત્યારે કીધું છે કે 2 એકર કરતા ઓછી જમીન હશે ને તો એ હકીકત છે ને કે કમસે કમ અત્યારે તાત્કાલિક ધોરણે જો એનું દેવું માફ થઈ જશે તો એટલીસ્ટ એને આત્મહત્યા કરવાનો વારો આવે છે એ નહીં આવે. પછી જેમ રાહુલજીએ કહ્યું એમ દેવું માફ એ કોઈ સોલ્યુશન નથી. જેમ તમે વાત કરો છો કે ગવર્મેન્ટ જોબ કરે છે, શિક્ષક છે, એ બધા એક અંગ છે, તો તમે એ લોકોની MSPમાં જોવો, એ લોકોનો તમે આપણો દેશ આઝાદ થયો પછી એ લોકોનો પગાર ધોરણમાં કેટલો વધારો થયો, ખેડૂતોને સામે શું મળે છે? નરેન્દ્ર મોદી એ ચૂંટણી સભામાં એવું કહેલું કે માનો કે વિદેશ થી જે કાળું નાણું છે એ એટલું બધું છે કે આવે તો દરેક ના ખાતામાં 15 લાખ આવી જાય. આ છે એ કોઈ સૂત્ર એને વચન એ વચન નથી આપેલું એ જો પણ એ આખું એની પાછળ સ્ટીક થઈ ગયું એમ. આ ખેડૂતોની માફી છે, દેવા માફી એ પણ સ્ટીક થઈ જવાનું છે કોંગ્રેસ પાછળ. અરે ભાઈ તો નહીં નહીં ભાઈ આ બાબતમાં 3600 કરોડ નું દેવું છે. તમે તમારો મત રજૂ કરી શકો છો. કર્ણાટકમાં અમે ખેડૂતોના દેવા માફ કર્યા છે, અમે પંજાબમાં ખેડૂતોના દેવા માફ કર્યા છે. છત્તીસગઢ નો તમે વાંચશો ને તો તમને થશે કે આજે પ્રશ્ન બહુ કોમ્પ્લેક્સ ઉભો થવાનો છે. પણ હું તમને કહું છું, તમે જોજો 10 દિવસમાં રાહુલજીએ પ્રોમિસ કર્યું છે મધ્યપ્રદેશમાં દેવા માફ કરવાનું, થશે ખેડૂતોના દેવા માફ. અને એનું રિઝલ્ટ આપણે ક્યાં જાજા દિવસો જોવાના છે? 8 દિવસ બાકી છે ને, 8 દિવસમાં જોઈશું જે માફ થશે ને તો પણ સરકારી દીધી આવશે તો નુકસાન જશે. એક આગળ મહત્વનો સવાલ પૂછો છે કે ખાસ જે દક્ષિણના રાજ્યમાં ક્યાંક જોવામાં આવે અથવા તો ઉત્તર પ્રદેશની જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, કોંગ્રેસની વાત કરીએ, સમાજવાદી પાર્ટીની વાત કરીએ, બહુજન સમાજ પાર્ટીની અને એ સિવાય પણ બીજી ઘણી બધી ત્યાં લોકલ પાર્ટીઝ છે. દક્ષિણમાં પણ આવી રીતે 2 થી પણ વધારે પાર્ટીઓ છે. એટલે કે ક્યાં કહી શકાય કે જે મતદાતા છે અને ચોઈસ જે માર્કેટમાં આપણે વાત કરીએ ને કે ગ્રાહક માટે ચોઈસ વધારે હોય તો એ વધારે ચોઈસથી પોતાનો નેતા અથવા તો પોતાની વસ્તુ ખરીદી શકે છે. મતદાતાઓને પણ અહીંયા ક્યાંક એવું છે. પરંતુ જો ગુજરાતની વાત કરીએ, રાજસ્થાનની વાત કરીએ તો ત્યાં ખાસ એવું જોવા મળતું હોય છે કે મોટાભાગે અહીંયા આ 2 જ પક્ષોનો દબદબો જોવા મળતો હોય છે. થર્ડ ફ્રન્ટ કદાચ ક્યારેક આવે પણ છે તો એ 2-4-5 વર્ષથી વધારે જાજુ ટકતો નથી. એટલે ગ્રાહકની જેમ અહીંયા જે મતદાતા છે એની પાસે પણ 2 ચોઈસ છે. કદાચ એવું થાય કે ભાજપથી હવે કંટાળી ગયા, કદાચ એવું થાય કે ભાજપથી હવે એન્ટી ઇન્કમ્બન્સી જોવા મળે છે, કદાચ એવું થાય કે કોંગ્રેસ કોઈ સારી યોજના લાવ્યું અને એને કારણે જે બીજો ઓપ્શન છે એને કદાચ તમારે પરાણે પસંદ કરવો પડે છે. તે બાબતે આપનું શું મંતવ્ય છે? એટલે અહીંયા જે આ જે આપણા જે રાજ્યો છે, ચાહે પછી છત્તીસગઢ હોય, ચાહે મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય કે ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, ત્યાં મોટાભાગે એ સ્થિતિ થઈ છે કે રાષ્ટ્રીય સ્તરે વધારે એ જોડાયેલા છે તમે જુઓ તો. એટલે પ્રાદેશિક પક્ષો અને પ્રાદેશિકતામાં આપણે ઓછું માનીએ છીએ. મહારાષ્ટ્રમાં શિવસેના અલબત્ત પ્રાદેશિક વાદ ઉપર જાય છે અને મરાઠીનું કરે છે, પરંતુ એ તો એ એકલા હાથે ક્યારેય સત્તામાં આવી શકી નથી. એક એમ આ વખતે રાજસ્થાનમાં પણ એક હનુમાન બેનીવાલે પોતાનો પક્ષ બનાવ્યો છે, એ પણ 3 બેઠકો મેળવવામાં અલબત્ત સફળ થયો છે અને 20 દિવસમાં જેટલું એ કાઠું કાઢી શક્યો છે. બહુજન સમાજવાદી પક્ષ છે એ પણ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, કારણ કે ઉત્તર પ્રદેશથી લઈને એણે કર્ણાટકમાં પોતાના પ્રધાન બનાવ્યા, એ અલબત્ત રાજીનામું આપી દીધું પછી. એમ રાજસ્થાનમાં પણ એનો જે આંકડો છે 3-6 સીટ ઉપર ગયો, મધ્યપ્રદેશમાં ઘટ્યો છે, છત્તીસગઢમાં પણ ઘટ્યો છે. પરંતુ કહેવાનો અર્થ એ છે કે આમ છતાંય તે ભાજપ અને કોંગ્રેસ, કારણ કે એનું વિઝન છે રાષ્ટ્રીય કક્ષાનું છે. એટલે જ હું ઘણીવાર કહેતો હોઉં છું કે આ 2 પક્ષોને હું બધી ડિબેટમાં ગયા વર્ષની ચૂંટણીથી ચેતવતો આવ્યો છું કે તમે આજે એકબીજા સામે આક્ષેપો પ્રત્યાક્ષેપોની જે રમત રમો છો કે તમે આ નથી કરતા, તમે તે નથી કરતા, અમે તો આ કર્યું, એના કારણે નોટાના મત વધી રહ્યા છે.
એટલે આ કર્ણાટકમાં 5 લાખથી વધુ મત છે, નોટાને મળ્યા છે, ગુજરાતમાં પણ મળ્યા છે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ ને રાજસ્થાનમાં તમે જોશો તો આમ આદમી પાર્ટી, સમાજવાદી પક્ષ આ બધા કરતા નોટાના મત વધારે છે. બિલકુલ આ પરિસ્થિતિ છે, કારણ કે કોઈ રાજકારણી સારા નથી, કોઈ રાજકીય પક્ષ સારો નથી. આ વાત જે બહાર આવી રહી છે એ બધા પક્ષો માટે તો નુકસાનકારક છે, પણ સૌથી વધુ જો નુકસાનકારક હોય તો એ ભાજપ અને કોંગ્રેસ માટે છે. અને બીજી વાત એ છે કે ખેડૂતોની આપણે વાત કરી, ખેડૂતોમાં હું એક કહેવા માંગુ છું કે બે રાજકીય પક્ષ, બધા જ રાજકીય પક્ષો, કારણ કે દરેક જયારે શાસનમાં આવે છે ત્યારે એમને ખેડૂતોનો મુદ્દો, જયારે 2014 સુધી યુપીએ હતું ત્યારે મહારાષ્ટ્ર ને વિદર્ભમાં ને એમાં ખેડૂતોની બહુ આત્મહત્યા થયેલી, તો આ મુદ્દો એને કરડે જ છે. એટલે ખરેખર તો ખેડૂતોને કઈ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવી જોઈએ, વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ, આ બધી વાત શીખવાડાતી નથી. કઈ રીતે ઉત્તમ જે નરેન્દ્ર મોદી એક સારી વસ્તુ લાવ્યા કે સોઇલ હેલ્થ કાર્ડ, તો એ વસ્તુનો એ કઈ રીતે ઉપયોગ કરો, આ વસ્તુ શીખવાડાતી નથી. બસ ખેડૂતોનો એમાં અસંતોષ જગાવી શાસનમાં આવી જવું, પછી પોતે જે એન્ટી ઇન્કમ મશીન એક મુદ્દો મળી જાય છે ચૂંટણી માટેનો. પ્રગતિબેન આપની પાસે આવવા માંગુ છું. હવે એક સૌથી મહત્વનો સવાલ, લોકસભાની ચૂંટણીની જો વાત કરીએ તો હવે ગણતરીના મહિના કહી શકાય, એટલે એક બાજુ કોંગ્રેસને અત્યારે જે જીત મળી છે એટલે ચોક્કસથી ઉન્માદ હોય, આનંદ હોય, પરંતુ એ જાળવી રાખવો પણ એટલો જ જરૂરી છે. અત્યારે જે કાર્યકર્તાઓમાં જે જોશ હશે, જે જુસ્સો હશે, એ પણ જાળવી રાખવો જરૂરી છે. આ તો 3 રાજ્યોમાં આપણે જીત હાંસલ કરી છે, પરંતુ જ્યારે લોકસભાની ચૂંટણી આવશે ત્યારે સમગ્ર દેશની ચૂંટણી આવશે, તો તે માટે કોંગ્રેસ કેટલી સજ્જ છે, આ એક સવાલ. બીજી બાબત એ છે કે આ જે 3 રાજ્યોના જે પરિણામ જાહેર થયા છે એમાં કોંગ્રેસે ચોક્કસ આનંદ લેવા જેવો છે, પણ એટલું પણ હરખાવા જેવું એટલા માટે નથી, કારણ કે જે આંકડા મારી પાસે છે, મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને 41% વોટ મળ્યા છે, કોંગ્રેસને 40.9% મળ્યા છે, એટલે કોંગ્રેસને સહેજ ઓછા મળ્યા છે. હા, સીટો વધારે મળી છે એટલે સરકાર કોંગ્રેસની બનવા જઈ રહી છે. તેવી જ રીતે રાજસ્થાનના જે આંકડા છે, ભારતીય જનતા પાર્ટીને 38.8% મત મળ્યા છે, તો કોંગ્રેસને 39.3%, એટલે અહીંયા પણ કહી શકાય કે 0.5 જેટલો માર્જિનલ તફાવત જોવા મળે છે. ત્યારે લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારી કેવી? નેહલભાઈ, કદાચ તમે 2013ના આંકડાઓ અને અત્યારના આંકડાઓ જુઓ તો એમાં કોંગ્રેસને સારો એવો પ્રજાએ સપોર્ટ કર્યો છે, અને તમે જુઓ તો રાજસ્થાનમાં 25-25 લોકસભાની સીટ બીજેપીની છે, એમપીમાં 27માંથી અમારી પાસે ખાલી 2 જ સીટ છે, 29માંથી આઈ થિંક, અને છત્તીસગઢમાં પણ બધી જ સીટ એમપીની, ગુજરાતમાં પણ 26-26 સીટ એમની જ છે. તો જે હિન્દી બેલ્ટમાં તમે આપણે જુઓ તો મોસ્ટલી બીજેપી જ છે બધે, એમાં જો કોંગ્રેસ આટલા સારા વોટ લાવી શકતી હોય, આટલી સારી સીટ લાવી શકતી હોય, તો મેં તમને પહેલા જ જ્યારે તમે મને પૂછ્યું ત્યારે જ મેં તમને એમ કહ્યું કે જ્યારે અમારા માનનીય અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીજી જો આટલા વિનમ્ર થઈને જીતને સેલિબ્રેટ કરી શકતા હોય, તો હા હોય, કાર્યકરોમાં સેલિબ્રેટ કરવા માટે વિનમ્રતા છે, તે સારી વાત છે, તો લોકોના મત જ્યારે લેવાના છે ત્યારે માટે કંઈક બતાવવું પડશે. કાર્યકરોમાં જે જોશ છે જીતવાનો, તો એને વિનમ્રતાની સાથે લોકો સુધી અમારે હજી પણ અમારી આઈડિયોલોજીને અમે પહોંચાડશું, અમારા જે કામ છે એને સફળ બનાવીશું. આ ભલે 5 મહિના અમારી પાસે છે ઇલેક્શનના, તો એ 5 મહિનામાં અમે એવા કાર્યો કરશું આ 3 રાજ્યમાં કે જે છે, અને એને પણ પાછળથી ટકાવી રાખવાની બાંહેધરી આપશું. જેમ કે અમારા માનનીય રાહુલ ગાંધીજીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હું 3 રાજ્યના સીએમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એણે એટલા સરસ કાર્યો કર્યા છે, અને એ કાર્યોને અમે આગળ વધારશું. ઓકે પ્રગતિજી, આપને એવું લાગે છે, એક મહત્વનો સવાલ છે કે જો અશોક ગેહલોતને સીએમ બનાવવામાં આવે રાજસ્થાનમાં, કમલનાથને સીએમ બનાવવામાં આવે મધ્યપ્રદેશમાં, તો કદાચ ત્યાં જે એમનો અનુભવ છે એ લોકસભાની સીટો માટે કદાચ વધારે જરૂરી હોય, અને એના માટે કદાચ આજે યુવા નેતાઓ છે, સચિન પાયલટની આપણે વાત કરીએ, જ્યોતિરાદિત્યની, એમને જો મુખ્યમંત્રી બનવા દઈએ તો પેલા જે અન્ય 2 નેતા છે, આપણે કમલનાથ અને ગેહલોતની વાત કરીએ, તો તેઓ ફ્રી રહેશે અને લોકસભા માટે રાહુલ ગાંધી સાથે બેઠીને નક્કર આયોજન કરી શકશે કે જેથી લોકસભાની વધારે સીટો પ્રાપ્ત થાય, આપને એવું લાગે છે? નેહલભાઈ, તમે જે 4 નેતાઓના નામ આપ્યા એમાં કમલનાથજી અને ગેહલોતજી છે અમારા વરિષ્ઠ અને જૂના નેતાઓ છે, અને 2 યુવા નેતાઓ છે, જ્યોતિરાદિત્યજી અને સચિન પાયલોટજી, અને 4 નેતાઓનો પોતાના એરિયામાં ખૂબ સારી લોકપ્રિયતા, આખા મધ્યપ્રદેશમાં અને આખા રાજસ્થાનમાં આપણને જોવા મળ્યું છે, ખાલી પોતાના એરિયામાં નહીં, એટલે એ જ કહું છું, આખા રાજ્ય, જેમ કે એમપી છે તો એમપીમાં કમલનાથજી જ્યોતિરાદિત્યજી એ જ બતાવે છે કે તેઓ ચાહે છે કે અમારા નેતાને સીએમ બનાવવામાં આવે, તો એટલું બધી લોકપ્રિયતા છે, તો કદાચ સચિન પાયલોટજીને સીએમ બનાવે તો પણ એટલી લોકપ્રિયતા રહેવાની છે, અને 2019માં ત્યાંથી ફાયદો થવાનો છે, કદાચ જો ગેહલોતજીને સીએમ બનાવે તો પણ એ લોકપ્રિયતા અને ફાયદો મળવાનો જ છે, અને
એક વાત તો પાક્કી છે હવે કે માનીય રાહુલજીના અધ્યક્ષ સ્થાને હવે બધા જ એકજૂટ થયા છે, સંગઠિત થયા છે, તો હવે એવી રીતે સાથે મળીને જ કામ કરવાના છે. અને 2019માં અમે બેસ્ટમાં બેસ્ટ ટ્રાય કરીશું કે અમારી જે રિયલી વાત છે, અમારે જે પ્રજાલક્ષી કલ્યાણકારી કાર્ય કરવાના છે, અમે લોકો સુધી પહોંચાડીએ અને પૂરા કરવાની બાંહેધરી આપીએ, અને એના લીધે અમને પ્રજા પણ સપોર્ટ આપે. સમય આપણે પૂરો થવા આવે છે, સમયની મર્યાદા છે. છેલ્લો સવાલ મારે ટૂંકમાં જવાબ જોઈએ છે. 26 સીટો અત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં છે લોકસભામાં. કોંગ્રેસની જો વાત કરીએ, હવે જ્યારે ચૂંટણી આવે, કેટલી સીટોની અપેક્ષા છે? અમે તો ટ્રાય કરીશું કે મેક્સિમમ સીટો કોંગ્રેસ પાર્ટીના ફાળે આવે, જેથી કરીને કોંગ્રેસ પાર્ટી જે રિયલી બધાના હિતમાં છે એવા કાર્યો કરી શકે અને ન્યાય આપી શકે અને લોકશાહીને જીવતી રાખી શકે. ચલો, ચોક્કસ આપણે આશા રાખીએ. અને બીજો એક ટૂંકો જવાબ જયવંતભાઈ આપની પાસેથી લેવું છે, કોંગ્રેસ માટે શું સબક, ભાજપ માટે શું સબક? બંને માટે એક જ સબક છે, પાઠ છે, કે તમે લોકોના કામો કરો, ખોટા વચનો ન આપો. હું એક વાત એક નવી જોડવા માગું છું કે આજે ભાજપ એમ કે કોંગ્રેસને કે ભાઈ 60 વર્ષમાં તમે કંઈ નથી કીધું, તો કોંગ્રેસ એમ કે 4.5 વર્ષમાં ભાજપે કંઈ નથી, એમ કેમ ન કહી શકો તમે કે ભાઈ તમે આજે મંગળ ઉપર યાન મોકલું, તમે ચંદ્ર ઉપર મોકલશું, અથવા તમે આટલા શૌચાલય બનાવ્યા તો અમે આનાથી વધારે બનાવશું. આ પ્રકારની વાત જ્યારે થશે ત્યારે એ જે પોઝિટિવ એટીટ્યુડની વાત કરશે તો લોકોમાં એક સંદેશો જશે અને એ પ્રકારની તંદુરસ્ત હરીફાઈ થશે તો લોકો પણ ઇવેલ્યુએટ કરશે બરાબર કે ભાઈ આપણે કોને ચૂંટવા છે. આ તો બધા જ એ ગેરભ્રમ થઈ જાય, જે વિપક્ષમાં આવે છે એના માટે શાસક પક્ષ માટે કંઈ કર્યું જ નથી, એ વાત ઊભી કરવી બહુ સરળ થઈ જાય છે. બિલકુલ, એટલે આ વાત એવી છે કે બસમાં જ્યારે ચડવાનું હોય, બસ સ્ટેન્ડ પર આપણે ઊભા હોય ત્યારે આપણને એમ થાય કે બસ ક્યારે આવે, અને જેવા આપણે બસમાં ચડીએ છીએ પછી આપણે ભૂલી જઈએ છીએ કે આપણી પાછળ પણ, બસની પાછળ બીજા 10 લોકો બસમાં ચડવાનો પ્રયાસ કરે છે. આ કાર્યક્રમ આ સાથે જ આપણે સમાપ્ત કરીશું. પ્રગતિબેન, આપ અહીંયા આવ્યા, કોંગ્રેસ તરફથી આપે આપનો જે વ્યૂ અહીંયા રજૂ કર્યો આપનો ખૂબ ખૂબ આભાર. સાથે જ જયવંતભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર, રાજકીય વિશ્લેષક તરીકે જે છણાવટ કરી તે બદલ. તો દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો, નમસ્કાર.